આનંદથી બોલે હરખાતા વાદળ ને મેઘ બોલે, અરે કહું છું દુદુમ ભી એના નગારા વાગે, અને તારા ને એક એક ચંદ્રમા સૂરજ બોલે, જય ભવાની જય અંબિકા જય માં ભવાની, જય જયકાર હો તારો કષ્ટ કાપવા વાળી દયા કરનારી માં અંબિકા, તારો જય જયકાર હો તારો જય જયકાર. સિદ્ધિ રિદ્ધિ માપ સમૃદ્ધિ ચાહ સમાપન બુદ્ધિ ચિત્ત યદ યાદિ વ્યાધિ ઉપાધિ ઉથાપન કાપન બાપ કલાપ કિત મદમોહ વિદ્રોહ સંદેહ મિટાવણ અન દુઃખ દુરાવન દ્વારી દરા શરણાયક પાયક જન સહાયક મુક્તિ પ્રદાયક માં અંબિકા, માં મુક્તિ પ્રદાયક અંબિકા. જગતમાં મુક્તિ આપવા વાળું એક અને એકમાત્ર શક્તિ તત્વ એવી માં અંબિકાને આપણે કહીએ કે હે માં અમે તારા શરણે આવીએ છીએ, માં અમે તારા શરણે આવીએ છીએ. જગત આખાનું સંચાલન શક્તિ તત્વ દ્વારા થાય છે, અને આ શક્તિ તત્વને વેદો અને પુરાણો મહાલક્ષ્મી મહાકાલિકા અને મહાસરસ્વતીના નામે ઓળખે છે. પણ આ ત્રિગુણ શક્તિની મહામાયા એટલે મા અંબા મા અંબિકા. હા, મારે એ વાત કરવી છે કે આખા જગતમાં મા જગદંબાના 51 શક્તિપીઠો આવેલા છે અને એના 12 દિવ્યધામો આવેલા છે. પણ એ 12 દિવ્યધામો પૈકીનું આ એક દિવ્યધામ એટલે હા એ શક્તિપીઠ પણ ખરું, માં ઉમાનો જે દેહ છે એનું હૃદય સ્થાન છે, એનો હૃદયપાત આ સ્થાન પર થયેલો, અને એટલે જ આ શક્તિપીઠને હૃદય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અને 12 દિવ્યધામો પૈકીનું આ એક દિવ્યધામ એટલે જ માં અંબાનું હૃદય. સૂર્યપ્રકાશ વગર ધરતીના પુષ્પો ખીલતા નથી, એ જ રીતે માં દુર્ગાના દિવ્ય દર્શન વિના આ જન્મારો પાવન થતો નથી. માં દુઃખોને હરનારી આમ તો માં અંબાના પ્રાગટ્યની કથા બહુ પુરાણી છે, પણ આજ મારે વાત માંડવી છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે આ સૃષ્ટિની માથે જગત સંબંધ અંધ થયેલો એવો